ખેતી ખેડૂતોની રોજીરોટી હોય છે અને વરસાદ ખેડૂતો માટે જીવાદોરી સમાન હોય છે પરંતુ ધોરાજી મોટી વાવડી ગામે પગલે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે આબ ફાટતા ખેડૂતોની જમીનોના વ્યાપક ધોવાણ ને પગલે ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે ત્યારે ખેડૂતોએ હવે સરકાર પાસે સહાયની માંગ કરી છે ખેતી ખેડૂતની રોજીરોટી હોય છે ખેડૂતો કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને સારો વરસાદ એ ખેતી માટે આશીર્વાદરૂપ નીવડતો હોય છે ખેડૂતો સારા વરસાદનો આધાર રાખી ખેતી કરતા હોય છે પરંતુ જો વધારે વરસાદ પડે તો પણ ખેડૂતો માટે ખતરો બની જાય છે ત્યારે આવી જ એક વાત કરીએ તો ધોરાજીના મોટી વાવડી ગામે વરુણદેવ જાણે કે કોપાયમાન થયા હોય તેમ આબ ફાટતા એક કલાકમાં પડેલા છ થી સાત ઇંચ જેટલા વરસાદે ખેડૂતોના ખેતરોનું ધોવાણ કરી નાખ્યું હતું પંથકના ખેડૂતોએ દેવું કરીને વાવેતર કરેલા કપાસ મગફળી સહિતના પાકોમાં પણ વ્યાપક પ્રમાણમાં ધોવાણ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ જવા પામી હતી

આ કપાસનું વીસ વીઘાનું નુકસાન આફત આવી વરસાદની દોઢ અંદર આ બધો નાશ થઈ ગયો બધા આખા ગામમાં છે નાની વાવડી ગામ બધી નુકસાની છે બધા ખેતર વેતર બધું ધોઈ નાખ્યું છે આ થમણા દેશમાં મારું ખેતર આવેલ છે કાંઠે અને એમાં મગફળીનું વાવેતર કરેલ છે અને આ જે ત્રાહિયો નાલું આવે એમાં પાણી પુષ્કળ આવેલ હોવાથી દીવાલ ઘસી ગઈ છે અને ધોવાણ થયેલ છે અને થોડું ઘણું મગફળીને પણ નુકસાન થયેલ છે સરકાર પાસે શું અપેક્ષા રાખશો સરકાર પાસે જે અમારે જે બનતી અમને મદદ કરે તો અમે પાછું ફરીથી આ ઉનાળામાં બાંધકામ કરવું પડશે ભરતી કરવી પડશે એટલે તો જે સરકાર યથાયોગ્ય અમને કંઈક મદદ કરે એવી આશા છે કહેવાય છે કે ખેડૂતો માટે વરસાદ એ જીવાદોરી સમાન હોય છે ત્યારે ખેડૂતો ચોમાસાની સિઝનમાં પોતાના ખેતરમાં હોશે હોશે કાગડોળી રાહ જોઈ રહ્યા હોય છે પરંતુ કોરોનાની મહામારી બાદ હવે વરસાદરૂપી આફત આવી પડતા અતિવૃષ્ટિનો ભોગ બનેલ ધોરાજીના ખેડૂતોએ તમામ પાક નિષ્ફળ જવાથી સરકાર પાસે કરેલી સહાયની માંગ સંતોષવામાં આવશે કે નહીં તે તો જોવું જ રહ્યું આ વીસ વીઘાનો કપાસ છે અને પાંચથી એક કલાકમાં પાંચ છ ઇંચ વરસાદ પડવાથી આ ત્રીજી વાર ધોવાઈ ગયો છે અને આ પાણી ભરાઈ ગયું છે જો આ પાણી નીકળી જાય એટલે કપાસ નિષ્ફળ જાય પાંદડા પાંદડા બધું ખરી જવાનું છે તો હવાથી દોઢ લાખની નુકસાની છે આ કપાસમાં સરકાર આ આમાં કાંઈક સહાય કરે એવી માગણી છે અમારે જે કાલની તારીખમાં એકથી દોઢ કલાકનો વરસાદ એકથી દોઢ કલાકમાં છથી સાત ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો એના કારણે મગફળીના પાકમાં અને કપાસના પાકમાં પાણી ભરાઈ ગયેલા છે અને એ પાણી ભરાઈ ગયેલા હોવાથી કપાસના પાક અને મગફળીના પાકને જે મૂળ તંતુને નુકસાન કરે છે અને જે પાણી ભરાવાથી મૂળ કોષો સુકાઈ જાય અને પાંચ દિવસ પછી કપાસ નિષ્ફળ જાય એવી શક્યતા છે વિગે દસથી પંદર હજાર રૂપિયા જેવો ખર્ચો થશે આ માટે અમે ગુજરાત સરકાર પાસે થોડી ઘણી એવી અપેક્ષા રાખીએ છીએ કે ખેડૂને થોડી સહાય કરે ત્રીજા નંબરમાં કે જે અમારે નાની વાવડી ગામમાં ત્રાહિયું નાલું કહેવાય છે એનું પાણી જે ડેમનું અને કેનાલનું પાણી જે હોકરામાં છોડવામાં આવે છે ને એ પાણીનું ધોવાણ વધુ વરસાદ એક ધારો વરસાદ પડે તો એ પાણી ધોઈ નાખે છે જમીનનું ધોવાણ કરે છે અને એ ધોવાણનું નુકસાન ભયંકર છે આ માટે એનો કાયમી નિકાલ કરે એ અમારી અમારી ગવર્મેન્ટને અરજી છે કાલે દોઢ બે કલાકમાં હજી વરસાદ પડ્યો એમાં પાંચ થી છ ઇંચ વરસાદ પડ્યો એ પાણી વધારે આવવાથી આ કપસ ધોવાઈ ગયો પાણી પારા તોડી નાખ્યા આવે માટી જ બધી ધોવાઈ ગઈ પાક ફેલ થઈ ગયો છે કપાસ અંદાજે અઢી લાખ નું નુકસાન થાય સરકાર થોડીક સહાય કરે તો ફાયદો રે ખેડૂત ને એવી અમે આશા રાખી છે અલ્પેશ ત્રિવેદી લાઈવ ગુજરાત ન્યૂઝ ધોરાજી